ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જસદણ પંથકમાં પશુઓમાં ધણસુંધા નામનો રોગચાળો ફાટી નીકળ્યો. સૌથી વધુ પ્રભાવિત ગામ ભાડલા હોવાનું બહાર આવ્યું. પશુ વિભાગની ટીમ તાત્કાલિક રસ્તેથી ત્યાં દોડી ગઈ. જસદણથી રસિક વિસરાણીયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ. જસદણ પંથકમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પશુઓમાં ધણસુંધા નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત ગામ ભાડલા હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધારે ત્યાં રોગચાળો હોવાના કારણે પશુ વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી ગઈ છે. પશુ અધિકારી દ્વારા તેમને પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના ભાડલા સીટના સભ્ય મનસુખ સાકરિયાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે કે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક રસ્તાથી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને લઈને આવો રોગચાળો થતો હોવાનું ડૉક્ટરનું અનુમાન છે. ડૉક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક રસ્તાથી વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને 40-50 જેટલા પશુઓ આ રોગને કારણે મૃત્યુ પામ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. વધુ રોગચાળો ફેલાય નહીં તે માટેની તકેદારીના અગમચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા. પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના જસદણ. સાહેબ, આ કયો રોગ છે? આજે રાજાવડલા જામ ગામે ગળસુંઢાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે. સાહેબ, આ કેવી રીતે ફેલાય છે? ગળસુંઢો છે ને, વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગળસુંઢાના રોગ જોવા મળી શકે છે. તેના માટે પશુપાલકે શું કાળજી લેવી જોઈએ? તેના માટે પશુપાલકોએ આવો એકાદો શંકાસ્પદ કેસ જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રની સંપર્ક કરી અને તાત્કાલિક રસીકરણ કરાવવું જોઈએ. તમે આજે રાજાવડલા ગામમાં શું કામગીરી કરી સાહેબ? ગતરોજ તારીખ 31-7 રોજ જિલ્લા પંચાયત સદસ્ય ભાડલા દ્વારા મને મનસુખભાઈ સાકરિયા દ્વારા જાણ કરવામાં આવેલ કે રાજાવડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગળસુંઢા જેવા લક્ષણો જણાવતા 2 કેસ જોવા મળેલ છે. જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા મુલાકાત દરમિયાન 2 પશુઓ બીમાર જણાયેલ, જે બીમાર પશુઓની સારવાર કરેલ અને બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે. નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા રાજકોટ. ગઈકાલે રાજાવડલા જામ ગામના સરપંચ અને ઉપસરપંચ શ્રી કમલેશભાઈ માલધારીએ મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ, અમારા ગામની અંદર એક પશુમાં રોગ આવ્યો છે, 35-40 નાના વાછરડુ અને પાડરુના મોત થયેલ છે. તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ છે. એ ઉપરાંત જે પાડાનું કે પાડરુનું મોત થયું છે એ શેના કારણે થયું છે એનું નિદાન કરીને લેબોરેટરીમાં મોકલવા માટેની ભલામણ કરવામાં આવેલ છે. આ ગામમાં આ રોગ વધારે ન પ્રસરે એના માટે તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા અને અમારા દ્વારા સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અમે તત્પર છીએ, અથવા તો પગલાં લેવા માટે અમે આવ્યા છીએ. આ દરમિયાન ઘણા બધા પશુઓને અમે રસીકરણ કરાવેલ છે.